अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। फेज़ ए चक्की वाला गर्ल्स हाई स्कूल सौदागर वार्ड सूरतनी विद्यार्थिनी मित्रों, तमारू आंकड़ाशास्त्र विषय में स्वागत छे। हूँ पठाण आशिया खातून धोरण 11 में तमने विषय आंकड़ाशास्त्र नी अंदर प्रकरण 2 माहितीनू निरूपण नी समझूती आपीश। हवे विद्यार्थिनी मित्रों, आपणे संख्यात्मक माहिती अने गुणात्मक माहिती विषे शीखी गया। संख्यात्मक माहितीनी अंदर तमे चल, आवृत्ति चिन्हो, असतत, सतत, वर्ग लंबाई, मध्य किंमत, थी ओछा, थी वधु, आ बधा पदों विषे माहितगार थई गया अने एनो क्यां उपयोग करवो ए सूत्रनी मददथी तमे शीखी गया। हवे विद्यार्थिनी मित्रों, त्यार पछी गुणात्मक माहितीनी अंदर तमे कोष्टक रचनानी माहिती लीधी। कोष्टक रचनानी अंदर केवी रीते गुणधर्मो तारवा, गुणधर्मो परथी केवी रीते तमारे कोष्टक रेडी करवू अने ए कोष्टकमां आंकड़ाओ केवी रीते भरवा अने खोटता आंकड़ाओ केवी रीते शोधवा ए विषे तमने माहिती मळी गई छे। हूँ आशा राखुं छूं के तमे एने खूब ध्यानपूर्वक जोई हशे अने एना परथी अन्य दाखलाओ करशो। हवे आजे विद्यार्थिनी मित्रों, आपणे माहितीना निरूपणनी अंदर आकृतिओ विषे शीखवाना छे। तो विद्यार्थी मित्रों, आकृतिओ एटले शुं? तो तमे विशाळ अने जटिल माहितीने सरळताथी समजी शकाय तेमज तेने आकर्षक स्वरूपे रजू करवा माटे वर्गीकृत करेल माहितीने आकृतिओ के आलेख कहेवामां आवे छे। हवे विद्यार्थी मित्रों, आपणा अभ्यासक्रम प्रमाणे आपणे मात्र आकृतिओ ज जोवानी छे। तो आकृतिओ शुं छे ए तमने ख्याल आवशे। तो आकृतिओ परथी तमे घणी बधी बाबतो शीखी जाओ छो, जेम के तमे नक्शा पूर्ति करी हशे, एमां भारतना नक्शामां के गुजरातना नक्शामां तमे क्यां वरसाद पड़े छे, क्यां डूंगरो छे, क्यां पर्वतो, नदीओ, खीणो आवेली छे एनी निशानीओ परथी समझी जाओ छो के अहीं आ वस्तु दृश्यमान छे। तो एवी आकृतिओ द्वारा आपणे आगळ वधीए। तो हवामान खातानी तमने जे माहिती आपवामां आवे छे पण आकૃતિઓ દ્વારા આપવામાં આવે છે। એ જ રીતે દેશના કે રાજ્યના જુદા જુદા સરકારી તંત્રો, વેપારી સંસ્થાઓ વગેરે તેમની વાર્ષિક કામગીરીને લગતી માહિતીના અહેવાલ વિવિધ પ્રકાશનોમાં આકૃતિ દ્વારા જ રજૂ કરે છે, જે આપણને સમજ પડી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકૃતિ વિશે સમજ લઈએ। તો આકૃતિ એ શું છે? તો આકૃતિ એ વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન એટલે આકૃતિ। આકૃતિ એટલે શું? કે માહિતી ખૂબ જ વિશાળ હોય, એને આપણે લખવી કે ગણવી મુશ્કેલ બની જાય તો એને આકૃતિ સ્વરૂપે દર્શાવવામાં આવે। જટિલ હોય અને વિશાળ હોય તો તેને શું, તેવા સાધનને શું કહી શકાય? આકૃતિ। નેક્સ્ટ, આકૃતિનું મહત્વ આંકડાશાસ્ત્ર વિષયમાં આકૃતિનું શું મહત્વ છે એ તો આપણે શીખીશું, પરંતુ બીજા કયા એના મહત્વ છે તે પણ આપણે જોઈએ। તો આકૃતિ પરથી આપણે સમજી શકીએ કે આકૃતિ દ્વારા રજૂ કરેલી જે માહિતી છે તે આકર્ષક અને સંક્ષિપ્તમાં હોય છે। આપણે હમણાં જોઈ ગયા કે જટિલ અને વિશાળ, તો જટિલ અને વિશાળ માહિતીને આપણે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકી કરી નાખીએ છીએ, ટૂંકા સ્વરૂપે એને દર્શાવીએ અને એ પણ પાછી આકર્ષક સ્વરૂપમાં હોય તો તેવી માહિતી રજૂ કરવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ। નેક્સ્ટ, સેકન્ડ, માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે। તમે એક આકૃતિ જોઈ હોય અને એના પરથી સમજી ગયા હોય તો એની લાક્ષણિકતાઓ આપણે લાંબા સમય સુધી આપણા માનસપટ પર છપાયેલી રહે છે,
જેથી કરીને આપણે વધુ સમય માટે યાદ રાખી શકીએ. કોઈ વસ્તુ યાદ રાખવા માટે આપણે સિમ્બોલ બનાવી દઈએ છીએ તો એ આપણને ખૂબ ઝડપથી યાદ રહી જાય. તો આ જ રીતે આકૃતિ સ્વરૂપે કોઈ માહિતી હોય તો એ લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. નેક્સ્ટ, બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિઓ દોરવામાં આવે તો તે આકૃતિઓ પરથી સરળતાથી તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. હવે માનો કે તમારા રિઝલ્ટ માટેની આકૃતિઓ રેડી કરવામાં આવી હોય તો આપણે આપણા કેમ્પસની બે શાળાના રિઝલ્ટની આપણે તુલના કરવી હોય તો આકૃતિ જો વ્યવસ્થિત દોરી હોય તો આપણે એની તુલના કરી શકીએ. ફોર્થ, માહિતીને દર્શનીય આકૃતિથી રજૂ કરી હોય તો તેના અભ્યાસમાં સમયની બચત થાય છે. દ્રશ્યમાન હોય તો એ રીતે આપણે વધુ સમય ન લેતા સમયની બચત થાય છે. ફિફ્થ, આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ, ઓછું ભણેલ વ્યક્તિઓ તેમજ બાળકો માટે સાચો અર્થ સરળતાથી સમજાવી શકાય છે. જે વ્યક્તિ અભણ છે, જેને શબ્દ શું છે, આંકડાઓ શું છે એની સમજ જ નથી, અથવા તો કોઈ વ્યક્તિ ભણેલ છે પરંતુ એટલું નથી ભણી શકી કે એ કોઈ જટિલ માહિતીને સમજી શકે, તો એવી વ્યક્તિઓ અથવા બાળકો જે હજુ સુધી પરિપક્વ નથી થયા માહિતીને સમજવા માટે એ પણ આકૃતિ દ્વારા અર્થ સરળતાથી સમજી શકે છે. નેક્સ્ટ, નંબર 6, વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓના ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય છે. તમે વિદ્યાર્થી મિત્રો જાહેરાતો જોઈ હશે, એ જાહેરાતોમાં આકૃતિઓ બનાવીને મૂકી હોય જેથી કરીને વ્યક્તિઓ, પબ્લિક એ આકર્ષાઈને એની ખરીદી કરે છે. તો આકૃતિઓ એવી સરળ રીતે અને આકર્ષક રીતે રજૂ કરેલી હોય કે એની જાહેરાત ખૂબ જ સારી લાગે છે અને એનાથી આકર્ષાઈને આપણે એની ખરીદી કરીએ છીએ. એટલે વેપાર વાણિજ્યમાં પણ આકૃતિ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. નંબર 7, સામાજિક સુધારાઓ માટે આકૃતિઓની મદદથી મહત્ત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે. સમાજમાં કોઈક સુધારાઓ કરવા હોય તો એ સુધારાઓ માટે પણ આપણે આકૃતિઓનો સહારો લઈ શકીએ. જેમ કે સ્વચ્છતા અભિયાન માટે આપણે જુદી જુદી આકૃતિઓ રજૂ કરીને સ્વચ્છતા અંગે આપણે માહિતી આપીએ છીએ, જેથી કરીને સમાજ સુધરે અને સ્વચ્છતાથી પ્રેરાઈને એને અપનાવી શકે. એ જ રીતે હવે નંબર 8, આકૃતિઓને ભાષાનું બંધન નથી. આકૃતિ તમે દોરો છો, એ આકૃતિની અંદર તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એવી ભાષા વાપરી હોય અમુક અંશે તો પણ આકૃતિ પરથી કોઈ પણ ભાષાનો વ્યક્તિ હોય એ સમજી જાય છે. એટલે ભાષાનું બંધન નથી, એટલે કોઈ પણ ભાષાનો વ્યક્તિ આકૃતિ પરથી એની સમજ ઊભી કરી દે છે. જુદી જુદી ભાષાની વ્યક્તિઓ પણ આકૃતિ સ્પષ્ટ રીતે પારખી જાય છે, એનું એક સરખું તારણ કાઢે છે. હવે જોઈએ આકૃતિની મર્યાદા. કોઈ પણ વસ્તુના ફાયદા છે તો તેની મર્યાદાઓ પણ તેની સાથે સંકળાયેલી જ છે. અહીં આકૃતિની મર્યાદા શું છે? તો આકૃતિ દોરવામાં ચોકસાઈ રાખવામાં ન આવી હોય તો તે ગેરમાર્ગે દોરે. દોરવા શું ગયા હોય અને દોરાઈ શું ગયું હોય તો તે એની છબી ખોટી ઊભી કરે છે, જેથી કરીને સમજનારના મગજમાં એની છાપ ખોટી ઊભી થાય છે. એટલે દોરવામાં ખૂબ ચોકસાઈ રાખવી પડે છે. નંબર 2, દ્રષ્ટિભ્રમને કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, જે આકૃતિઓ લોકમાનસ પર છપાઈ જાય છે, જો એ આકૃતિઓ બરાબર ન હોય, દ્રષ્ટિભ્રમ હોય, તો એ વ્યક્તિઓને મૂંઝવી નાખે છે. ક્લિયરિટી ન હોય, એ આકૃતિ શું કહેવા માંગે છે એની ક્લિયરિટી ન હોય તો લોકમાનસને એ મૂંઝવી નાખે છે. નેક્સ્ટ, આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે છે તે
ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી હોય છે. કેમ ચોકસાઈ ઓછી હોય છે? કે જટિલ અને વિશાળ માહિતીને આપણે આકૃતિમાં કેન્દ્રિત કરવી ખૂબ જ અઘરી છે. એક નાની સરખી આકૃતિમાં આપણે એ આટલી મોટી માહિતીને જો કેન્દ્રિત કરીએ તો ઘણી માહિતી છૂટી જાય છે, તો એની ચોકસાઈ ઓછી થઈ જાય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિની મર્યાદાઓ પણ રહેલી છે. નેક્સ્ટ, હવે આવે છે આકૃતિના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિના પ્રકારો આપણે જોઈએ એ પહેલાં તમને સમજ આપી દઉં કે તમારે આલેખ પત્રની અંદર એ આકૃતિઓ દોરવાની છે, એટલે આલેખ પોથી એક બનાવી લેજો. આકૃતિના પ્રકારોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારો છે. એક પ્રકાર એક માપી આકૃતિ, બીજું દ્વિમાપી આકૃતિ અને ત્રણ ચિત્રાકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણે ત્રણને જોઈએ. એમાં પણ પાછા પેટા પ્રકારો છે. એકમાપી આકૃતિ એટલે શું? તો માહિતીના કોઈ એક પરિણામને લક્ષમાં લઈને દોરવામાં આવતી આકૃતિને એકમાપી આકૃતિ કહેવામાં આવે છે. માહિતીના કોઈ એક જ પરિણામને લક્ષમાં લેવામાં આવે એટલે એકમાપી. એનો શબ્દ જ આપણે જોઈએ તો એકમાપી. તો એમાં સ્તંભાકૃતિ, પાસ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. હવે આ ચાર પેટા પોઈન્ટને આપણે જોઈએ. આ ચારે ચારના તમારી આકૃતિઓ આવશે. એ આકૃતિઓ તમારે આલેખ પોથીમાં દોરવાની રહેશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પહેલી સ્તંભાકૃતિમાં શું સમાવેશ થાય છે? તો જુઓ, વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક જ ચલ લક્ષણની માહિતી આપી હોય તો સ્તંભાકૃતિ. સ્થળો, સમય કે વસ્તુ એક જ ચલ લક્ષણ આપ્યું હોય. જ્યારે પાસ પાસેની સ્તંભાકૃતિમાં વિવિધ સ્થળો, સમય કે વસ્તુઓ માટે એક કરતાં વધુ ચલ લક્ષણ આપ્યા હોય પરંતુ પરસ્પર કેવા હોય? સંબંધિત હોય. એક કરતાં વધુ ચલ લક્ષણ હોય પરંતુ આખરે તો એ એક જ માહિતી બનતી હોય, એકબીજાને સંબંધિત હોય એવી માહિતી દર્શાવતી આકૃતિને પાસ પાસેની સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુઓ માટે કુલ માહિતી આપી હોય અને સાથે તેની પરસ્પર પેટા માહિતી પણ આપી હોય તો ત્યારે આવી સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. નંબર ચાર, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. કુલ માહિતી અને પેટા માહિતીની સરખામણી યોગ્ય રીતે કરવામાં આવી હોય ત્યારે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. જ્યારે કુલ સરખામણી માટે સરખામણી કરીએ તો સરખામણી તો આપણે કેવી રીતે કરી શકીએ? સરખા સરખા ટકા હોય તો જ કરી શકીએ, નહીં તો કરી શકતા નથી. એકનું 600 કુલ ટોટલ હોય અને એકનું 700 હોય, પરંતુ એકના 550 આવ્યા અને એકના 700માંથી 600 આવ્યા, તો આપણે કેવી રીતે કહી શકીએ કે આની વધારે છે 700 વાળાની? એવું નહીં, પરંતુ એનું કુલ ટોટલ આપણે 100 પર ટકાવારી કાઢી લઈએ તો આપણને ખબર પડી જાય, એટલે સરખામણી કરવા માટે. નેક્સ્ટ, નંબર બે, દ્વિમાપી આકૃતિ. દ્વિમાપી આકૃતિની અંદર માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો અથવા વિસ્તૃત હોય. એકમાપીમાં શું હતું? એક જ ચલ લક્ષણ હતું. હવે દ્વિમાપી આકૃતિની અંદર માહિતી વિસ્તૃત હશે ત્યારે દ્વિમાપી આકૃતિ દોરાય છે. આવી આકૃતિમાં લંબાઈ અને પહોળાઈ એમ બંને માપ ધ્યાનમાં લેવાય છે. એ માટે એની પણ પેટા બે પ્રકારો છે, એક વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આના વિશે તમે ધોરણ 10માં માહિતગાર થઈ જ ચૂક્યા છો, છતાં પણ આપણે આપણા કો અભ્યાસક્રમમાં આવે છે એટલે જોશું. નેક્સ્ટ, વર્તુળ આકૃતિ શું સમજાવે છે? તો જ્યારે બે કે વધારે માહિતીના જથ્થા આપેલા હોય, જોજો પહેલામાં કુલ માહિતી, જ્યારે અહીં જથ્થો આપેલો હોય એ વચ્ચે મોટો તફાવત હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરાય છે.
વૃત્તાંશ આકૃતિ શા માટે દોરવામાં આવે? તો જ્યારે કુલ માહિતી અને તેની પેટા માહિતી, પેટા વિભાગોની માહિતી આપી હોય અને એને સંખ્યાત્મક રીતે મોટી હોય તો કુલ માહિતી માટે યોગ્ય માપની ત્રિજ્યાવાળું વર્તુળ દોરવામાં આવે અને એના પેટા વિભાગોને અંશ મુજબ, અંશ આપણા કેટલા છે, વર્તુળના 360 અને 360ની અંદર આપણે એને ડિવાઈડ કરવાના છે અને ત્યાર પછી જે અંશ આવે એ અંશની અંદર આપણે એ પેટા માહિતીને રજૂ કરવાની છે. તો તેવી માહિતી રજૂ કરતી આકૃતિ વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. હવે આવે નંબર 3, મુખ્ય પ્રકારોની અંદર ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ એટલે નિરક્ષરકો અને બાળકોને સમજાવવા માટે ચિત્રાકૃતિ દોરવામાં આવે છે. જે રીતે હું કહું કે રેલવે સ્ટેશન આવ્યું હોય અને તેની આગળ આપણે રેલવે ટ્રેકની આપણને ચિહ્નવાળું પાટિયું લગાવેલું હોય તો સમજી જવાનું કે આગળ રેલવે ટ્રેક આવે છે. એ જ રીતે શાળા આવવાની હોય અને શાળાની આગળ કોઈ બોર્ડ લગાવેલું હોય અને એમાં સ્કૂલે જતો છોકરો પાડ્યો હોય તો સમજી જઈએ કે આગળ શાળા છે. એમ ચિત્રાકૃતિ એટલે નિરક્ષકો, એટલે કે જેને અક્ષરો સમજ નથી પડતી, જે ભણ્યા નથી એવા વ્યક્તિઓ અને બાળકોને સમજાવવા માટે ચિત્રાકૃતિ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પોઈન્ટ તમારે નોટબુકમાં ઉતારવાના છે અને ગૂગલ ફોર્મ ભરવાનું છે. નેક્સ્ટ પીરિયડથી આપણે આલેખ પોથીમાં આકૃતિઓ જોઈશું. બધાએ જ એ કમ્પલસરી કરવાનું છે. ઓકે, થેન્ક યુ.